सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जे मोटा संतनो दिव्य चरित्र मोटा संतनो दिव्य चरित्र मोटा संतनो दिव्य चरित्र मोटा संतनो दिव्य चरित्र अपना जीवन करे पवित्र अपना जीवन करे पवित्र अपना जीवन करे छे पवित्र अपना जीवन करे छे पवित्र माटे एनी वातो करो नीत 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 जेथी पीउड़ा माथाय प्रीत जेथी पीउड़ा माथाय प्रीत जेथी पीउड़ा माथाय प्रीत जेथी पीउड़ा माथाय प्रीत मारे आसरो प्रभु तमारो मारे आसरो प्रभु प्रेम थी गाइए मारो मारे आसरो प्रभु तमारो मारे आसरो प्रभु तमारो माटे हूँ माज तमे प्रकाशो माटे हूँ मा तमे ज प्रकाशो माटे हूँ मा तमे ज प्रकाशो माटे हूँ मा तमे ज प्रकाशो मारा अस्तित्व ने प्रभु मेटी 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 मारे जाऊ
છે તમને ભેટી, મારે જાવું છે તમને ભેટી, મારે જાવું છે તમને ભેટી, મારે જાવું છે તમને ભેટી, મારે આસરો પ્રભુ તમારો, મારે આશરો પ્રભુ તમારો, માટે હું મા તમે જ પ્રકાશો, માટે હું મા તમે જ પ્રકાશો, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારે જાવું છે તમને ભેટી, 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 મારે જાવું છે તમને ભેટી. સદગુરુ આધારાનંદ સ્વામી એનું આખ્યાન આપણે ગાઈએ છીએ. સ્વામી બહુ મોટા છે, સ્વામી બહુ અચરજકારી છે, સ્વામીની અંદર અનંત આશ્ચર્યો છુપાયેલા છે. સ્વામીનું જીવન વાંચવું અને સ્વામીનું જીવન કહેવું, સ્વામીનું જીવન સાંભળવું, બહુ ઊંચી ભૂમિકાએ જઈને જ્યારે એને જોઈએ, સાંભળીએ, વિચારીએ ત્યારે થોડીક આપણને ખબર પડે, પરંતુ મચ્છરિયું કેટલું ઊંચું ઉડે. મચ્છરિયું ઉડે 10 ફૂટ જાય, 15 ફૂટ જાય, 25 ફૂટ જાય, 50 ફૂટ જાય, પણ મચ્છરિયું ક્યારેય પણ ગરુડની ઊંચાઈએ ન જઈ શકે. એમ જે મોટા મોટા સંતો થયા એ બધા કેવા હતા? જેવી રીતે મહાસાગરની અંદર મોટી વહેલ માછલીઓ હોય છે, એની લંબાઈ, એનું વજન, એનું એક નવું બચ્ચું જન્મ્યું હોય એનું વજન, એને જ્યારે આપણે આમ સર્ચ કરીએ ને તો આપણી કલ્પના બહારનું હોય કે એક મહાસાગરની અંદર આટલી મોટી માછલીઓ, સ્ટીમર કરતાં મોટી, આ માછલીઓ કેવી રીતે નિવાસ કરે છે કોઈની કલ્પનામાં ન હોય. જેને શોકેસની અંદર આટલી માછલી જોઈ હોય એ કલ્પના કરે તો કદાચ આટલી માછલીની કરે, પણ એવડી મોટી માછલીની ના કરે. એ માછલીનો ખોરાક કેટલો! એમ મૂર્તિરૂપી મહાસાગરમાં, મહારાજરૂપી મહાસાગરમાં આ મહામુક્તો, આપણે કલ્પના કરીએ તો આપણે તો થોડુંક જોયું હોય, થોડુંક અનુભવ્યું હોય, ભગવાનનું સુખ થોડુંક આવ્યું હોય, પરંતુ આ મોટા મુક્તો એવા મોટા છે કે જેનું વર્ણન આપણી વૈખરી વાણીથી થઈ શકે એવું નથી. માટે આપણે પહેલી સ્તુતિમાં કહીએ છીએ કે હે મહારાજ, મોટા સંતોનું ચરિત્ર તો આપણને પવિત્ર કરે એવું છે, પણ અહીંયા આગળ સ્તુતિમાં કીધું કે પ્રભુ મારે આશરો દ્રઢ તમારો. આવા મોટા મોટા સંતોનું ચરિત્ર કહેવા માટે મારી જીભ લાયક નથી, પરંતુ મારે તમારો, ગુરુજી જેવા મોટા પુરુષનો આશરો છે, માટે મારામાં રહીને તમે પ્રકાશ કરજો. મારા અસ્તિત્વને તમે મિટાવી તમે સ્વયં એ વાત કરજો, એવી મહારાજને આપણે પ્રાર્થના કરી આગળ આધારાનંદ સ્વામીના ચરિત્રની અંદર આપણે પ્રવેશ કરીએ. ગઈકાલે કથા આપણે સાંભળી હતી કે મહારાજના કહેવાથી હંસરાજભાઈ આદિક પરિવારો મેમકા ગામ છોડીને ખોલડિયાદમાં આવ્યા. ખોલડિયાદની અંદર મહારાજ સૌ પ્રથમ આવ્યા છે, અને ત્યારે ખોલડિયાદની અંદર આખું ખોલડિયાદ છે અને સત્સંગી આ હંસરાજભાઈએ કર્યું છે. ખોલડિયાદની અંદર સિંધવ પરિવારને સત્સંગ થયો, એટલું જ નહીં પણ ખોલડિયાદની અંદર જેમ સિંધવ પરિવારને સત્સંગ, એમ ખોલડિયાદની અંદર ત્યાંના જે મુખી પટેલો હતા એ બધાને પણ સત્સંગ થયો છે હંસરાજભાઈ દ્વારા. અને પછી ખોલડિયાદની અંદર ભગવાન શ્રીહરિ પધાર્યા. અહીંયા આગળ એક વર્ણન છે કે ઝાલાવાડ દેશની અંદર
ઝાલાવાડ દેશમાં ખોલડિયા છે, મૂડી છે, આ બધા ઝાલાવાડ દેશના ગામો કહેવાય. ઝાલાવાડ પ્રદેશમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી બહુ વિચરણ કરતા, અને ઝાલાવાડ દેશ એટલે શ્રીજી મહારાજ એવું કહેતા કે આ તો મુક્તોની ખાણ છે. જેવી રીતે હીરાની ખાણમાંથી હીરા નીકળ્યા કરે, એમ ઝાલાવાડ પ્રદેશની અંદર અનેક અનેક મુક્તો પ્રગટ થયા. કેવા મુક્તો પ્રગટ થયા? થોડાક નામ. મેથાન ગામની અંદર અજા પટેલ, તમે સત્સંગમાં કથા સાંભળેલી છે, કડુના કલ્યાણ દાસ લગ્ન કરવા માટે જાય અને મેથાનના અજા પટેલ એના મામા થાય. મેથાનની અંદર કડુના કલ્યાણ દાસની જાન આવેલી છે મામાના ગામમાં, કારણ કે મામાના ગામમાં જ એના લગ્ન થયા છે. કડુના કલ્યાણ દાસે કડુ ગામ પણ ઝાલાવાડ દેશનું, મેથાન ગામ પણ ઝાલાવાડ દેશનું, મૂડી ગામ પણ ઝાલાવાડ દેશનું. અને જ્યાં કલ્યાણ દાસનો ચોથો ફેરો ફરવા જાય ત્યાં મહારાજે પત્ર લખેલા, પત્રની અંદર 18 જણના નામ લખેલા કે આટલા લોકો આ પત્ર વાંચતાની સાથે જે કાર્ય કરતા હોય પડતું મૂકીને મારી સેવામાં હાજર થાવ. અને ત્યારે જેને પત્ર મળે એ લોકો જે કામ કરતા હોય પડતું મૂકીને તરત ભગવા કપડાં પહેરી અને તરત હાલતા થાય. એમાં જે આગળનું નામ લખ્યું હોય એ ગામ જવાનું, એને પત્ર બતાવવાનો, મહારાજનો આ પત્ર છે, ઓલો જે કામ કરતો હોય પડતું મૂકીને તરત ભેળો થાય. આ ભગવાન સ્વામીની સર્વોપરિતા છે. શક્ય નથી, આ જગતની અંદર કોઈ જગ્યાએ શક્ય નથી. એક ભગવાન સ્વામીને ત્યાં જ આ વાત શક્ય છે. સુરા બાપુ લોયાની ડેરીએ બેઠેલા હતા, ઉચાનવાડી જે વાડી છે ત્યાં બહાર પાદરમાં ડેરી છે, ત્યાં બેઠા હતા અને ત્યાં પત્ર મળ્યો. મહારાજે કહ્યું જે કામ કરતા હોય પડતું મૂકીને હાલતા થજો. 401,000 વીઘાની જમીનનો ગરાસદાર મોટો દરબાર, ત્યાં હનુમાનજીની ડેરીએથી ભગવા કપડાં રંગીને હાલતો થઈ ગયો. આ ભગવાન સ્વામિનારાયણને ત્યાં છે. અજા પટેલ લગ્ન પોતાના ભાણાના ચાલુ છે અને ત્યાં લગ્નમાં સાધુઓ આવ્યા. હવે સાધુ લગ્નમાં જાય કેવા લાગે મને કહો તો? જવાવાળા જાય છે, બોલાવાવાળા બોલાવે છે. હા, સાધુ લગ્નના આગલા દિવસે કોઈ આપણો પોતાનો પરિવાર હોય, આપણી સાથે આત્મીયતાથી જોડાયેલો હોય, એના ઘરે જઈને એને ચરણારવિંદ, એને ભગવાનની મૂર્તિ ઘરે પધરામણી કરીને ઠાકોરજીની આપે આશીર્વાદ રૂપે. પણ લગ્નનો મંડપ હોય જ્યાં વાજા લગ્નના વાગતા હોય અને ત્યાં સાધુ જાય કેવા લાગે કહો તો? કેવી શોભાએ! બોલાવાવાળાને ધન્યવાદ અને જવાવાળાને ધન્યવાદ. અમારા સાધુ પર કંકોત્રી જ ના લખાય. કંકોત્રી હોય ને એ મહારાજના નામની લખીને મહારાજને દઈ દેવાય એ ભાવનાથી, બાકી તો સાધુને ના હોય. હવે આ સાધુઓ બધા લગ્નના મંડપે પહોંચ્યા, નવા થયેલા તાજા સાધુઓ, એટલે બધા વિચારેલા સાધુઓ વળી લગ્નના મંડપે ક્યાંથી? એ પાછા સ્વામિનારાયણના સાધુઓ એવા દેખાય છે? ત્યાં તો અજા પટેલ તો મામા હતા, એટલે મામાને તો પછી લગ્નની અંદર તો મોર હોય ને મામા, તો એટલે કોઈએ કીધું ભાઈ અજા પટેલને બોલાવો, પેલા સાધુઓ બોલાવે છે. 17 જણા આવેલા, એમાં 18ના નામ હતા પત્રમાં, 17 જણા તો મુંડાઈ ગયા હતા, એક જ બાકી હતા. એટલે અજા પટેલને બોલાવ્યા. અજા પટેલે જોયું, એટલે આ તો સુરા બાપુ, આ તો આ બાપુ, આ તો સોમલા બાપુ. ઓલા કે ભાઈ બાપુ મટી ગયા, હવે સાધુ થયા ને તમારો વારો છે, લો પત્ર વાંચો. પત્ર વાંચ્યો, ઓહો, જે કામ કરતા હોય પડતું મૂકીને મારી સેવાની અંદર ત્યાગી થઈ અને તત્કાળ હાજર થજો. આટલા શબ્દો જ્યાં અજા પટેલે વાંચ્યા, અજા પટેલ આમ પાછા વળીને પેલા કડુના કલ્યાણદાસ હતા ને એ જોયા કરે કે મામા ગયા ક્યાં, આવો તો કોક જ ભાનો એક મામાને ગોતે, નહીં તો બાપને ના ગોતે લગ્ન કરવા બેઠો હોય તો. મામા ગયા ક્યાં, સાધુ કોણ આવ્યા છે? એ પેલો ચોથો ફેરો ફરતા ફરતા ઓલા બ્રાહ્મણ ભૂદેવ કે ફરો આવે, ઓલો કે ભાઈ રહેવા દો, જોઈએ એક ફેરો મામા ના આવવા દો. મામા આવ્યા, મામા કે જો ભાના મને તો મહારાજની આજ્ઞા છે એટલે હું જઉં છું સાધુ થવા. આપણે હોઈએ તો થોડી કલ્પના કરો, આપણે તો પહેલાં જવાનો સંકલ્પ ના કરીએ ને, કદાચ કરીએ એવા હોઈએ ને તો એવું કહીએ કે કઈ વાંધો નહીં, હમણાં લગ્ન પતિ જાય એટલે 2 કલાક પછી નીકળું છું, અને ફોન હોય તો મહારાજને ફોન કરીએ કે મહારાજ આવું 2 કલાક પછી. આ લોકોને એવું કાંઈ નહોતું. પડતા બોલને ઝીલે, મોર હોય ને મોર, એની જે ઉત્પત્તિ થવાની જે પ્રક્રિયા છે એવી છે કે ઢેલ છે
એ મોરના આંખમાંથી પડતા આંસુને ડાયરેક્ટ ઝીલી લે તો એનો મયુર થાય, એનો મોર થાય. અને એ એની એનું જે આંસુ પડ્યું એ નીચે પડી જાય, એની એની રતિક્રિયા આખી અલગ રીતની સૃષ્ટિમાં છે. અને એ બિંદુને મોઢામાં લે, પછી નીચે પડ્યા પછી એ ટીપાને ઝીલી લે, ઢેલ પડતા બિંદુના ઢેલડા, એ ઢેલ થાય. સીધું ઝીલે તો કળાવાળો મોર થાય, પડ્યા પછી ઝીલે તો ઢેલ થાય. અને ઝીલે જ નહીં તો શું થાય એ ખબર નહીં, કબૂતર થતા હશે. આપણે જો મહારાજના મોટાના વચનને ઝીલી લઈએ તો ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એની કળાઓ યુક્ત મોર થાશું, મુક્ત રૂપી મોર થાશું. પડ્યા પછી ઝીલશું તો હાલશું તો ખરા પંક્તિમાં, ઢેલ જેવા થાશું. અને ઝીલીએ જ નહીં તો કબૂતર તો છીએ જ, એ પંક્તિમાં તો છીએ જ આવે. ઝીલીને મોર થવાનું છે. આપણે મેથાનના અજા પટેલ કડુના કલ્યાણદાસને જ્યારે એમ કે ભાના આવે હું તો જવાનો, મહારાજની આજ્ઞા છે, કડુના કલ્યાણદાસ કે મામા મને પત્ર બતાવો, પહેલાં પ્રૂફ બતાવો. તો પત્ર વાંચ્યો, એને પત્ર વાંચ્યો, એને થયું મામા આમાં જ મારું નામ છે. ના ભાઈ, તારું નામ નથી, ક્યાંય કલ્યાણદાસ તો લખ્યું નથી. હોય નહીં મામા, જો અજા પટેલ આદિક, આદિક આદિકમાં બ્રહ્માદિક એટલે શું? બ્રહ્મા વિષ્ણુ મહેશ, ખાલી બ્રહ્મા એકલા ના આવે. ઇન્દ્રાદિક એટલે ઇન્દ્ર પ્રજાપતિ બધા દેવતાઓ જેટલા ઇન્દ્ર વરુણ અગ્નિ બધા આવી ગયા. એમ અજા પટેલ આદિક, આદિકમાં મામા મારું નામ આવી ગયું એટલે મારે તમારે ભેગા આવવું છે. ઓલી છોકરી જે ફેરા ફરવા વાળી એને કડુના કલ્યાણદાસ કે લે આ બધું તને હાથઘરનું બીજો ગોતી લેજે, હું તો જાઉં છું. અને ત્યાંથી ભગવા કપડાં પહેરીને નીકળી જાય મામો ભાનો. આ સ્વામી એન્ડ સંપ્રદાયની અસ્મિતા છે. કલ્પના કરો ક્યાંય છે કોઈ જગ્યાએ આવી કથા સાંભળવા? ગમે એટલા સત્શાસ્ત્રો આપણે વાંચીએ પણ ક્યાંય મળે ખરું? લગ્નના મંડપ છોડી દે એ નામ લખ્યા વિના. આપણું તો લખ્યું હોય કહીએ એ કદાચ બીજા કશે, હું નહીં નરેશભાઈ બીજા. દસ જણાએ દસ જગ્યાએથી પ્રૂફ કરીએ ને મહારાજ કે ભાઈ તારું જ નામ, તોય પાછા મહારાજને પૂછે મહારાજ હજુ વિચાર લો હું જ બરાબર પાકું? આ બધા આદિકમાં નીકળી ગયા. એ ઝાલાવાડ દેશ, એની અંદર મેથાન ગામના અજા પટેલ પૂર્ણાનંદ સ્વામી બનેલા, કેવલ આત્માનંદ સ્વામી એવા 18 સાધુઓ મેથાન ગામમાંથી થયેલા નંદ સંતો. 18 સાધુઓ એક જ ગામમાંથી, 18 અક્ષરધામના મુક્તો બધા આવેલા. રામગરી ગામના જીવા પટેલ, જે હમણાં આગળ આપણે સાંભળ્યું મૂળજી શેઠના મિત્ર હતા એ જીવા પટેલ હતા, એ ભવિષ્યની અંદર સાધુ થયા. નરો નારાયણાનંદ સ્વામી એ ઝાલાવાડ દેશના હતા. કેવી સ્થિતિવાળા એ સાધુ હતા, મેથાન ગામની અંદર પોતે હાજર હતા, ઝાલાવાડ દેશમાં જે વિચરણ કરતા, કારણ કે ત્યાં બધા ઓળખાણવાળા હોય, સત્સંગ જલ્દી થાય એટલે સ્વામી વિચરણ કરતા હતા. મેથાન ગામની અંદર સ્વામી હતા એ જીવા પટેલ, જે પાછળથી સાધુ થયા એ જ સ્વામી. અચાનક એક દિવસ કે હરિભક્તોને કથા પૂરી થઈ પછી હરિભક્તોને કહે એક કામ કરો, પીપળાના લાકડા મળે? મળે ને સ્વામી. તુલસીના મળશે થોડા? મળશે ને. હાલો ભેગા કરો. કે પણ સ્વામી શું કરું, પીપળાના લાકડા ને તુલસીના લાકડા ને, તમે ભેગા તો કરો. ઢગલો માર દીધો હરિભક્તોએ. સ્વામી કે આવે એક કામ કરો, સુથારી કામ કોને આવડે છે? સુથાર બોલે, કોઈને કીધું નહીં શા માટે કરે છે? કેવી સ્થિતિવાળા સાધુઓ. અને સંતો ધામમાં જાય ત્યારે તમે જોયું હશે કે સંતોને આમ વિમાનમાં બેસાડે ને એમ બેસાડે, આમ આમ બેઠા બેસાડે. મોટા મોટા સદગુરુઓની તમે અંતિમ યાત્રા જોઈ હશે, વિમાન તૈયાર કર્યું સ્વામીએ પોતાનું, પાલખી સ્વામી એ તૈયાર કર્યું. સ્વામી હરિભક્તોને કે એક કામ કરો, આવે તમે બધા જમી આવો, તમે ભૂખ્યા છો ને બધા જમી લો પહેલાં જાઓ. પણ સ્વામી શું કામ, આ શું કરવાનું છે? સ્વામી કે તમે જમીન તો આવો પાછા. પણ સ્વામી હું છે એકો. સ્વામી કે તમે બસ જમીન આવો ને એટલે મારે દેહ મૂકવો છે અને મારે અક્ષરધામમાં જવું છે. અને વાલા ભક્તો, હરિચરિત્ર ચિંતામણીનું 356 નંબરનું ચરિત્ર ભાગ 3ની અંદર વાંચજો કેવા સંતો. હરિભક્તો જમીને આવ્યા અને સ્વામી કે હાલો લીપનવાળી ભૂમિ હતી, સ્વામીએ સ્નાન કર્યું. સ્વામી સ્નાન કરીને પદ્માસન વાળીને બેઠા અને સ્વામી કે ધૂન કરો,
મહારાજ હમણાં મને લેવા આવે ને સાંભળો, મહારાજ લેવા આવે આમ પોતાના માથાનો રૂમાલ હતો ને નવો બંધાઈને આ મૂક્યો, સ્વામી કે હું ધામમાં જઉં ને એટલે આ રૂમાલ મારા માથે મૂકી દેજો, આ વિમાનમાં મને બેહાડી દેજો ને આ લાકડા ભેગા કર્યા ને એની અંદર ચિતા બનાવીને સ્વામીએ ગોઠવી જ રાખેલી આમાં બાળી દેજો આ શરીરને. અને એ જ રીતે જેમ ઓલા જમીન આવ્યા સ્વામીએ ધૂન ચાલુ કરાવી અને મહારાજ આવ્યા અને સ્વામી ધામમાં ગયા, ચિતા ઉપર સ્વામીએ પોતાની ચિતા જાતે તૈયાર કરીને ઉપર તુલસીના લાકડા મૂકી દીધેલા અને પછી તરત જ સ્વામીને ત્યાં અગ્નિ દાહ દીધો. આવા ઝાલાવાડ દેશના મહામુક્ત થયા જીવા પટેલ, જેને નિશ્ચય મેમકાના મૂળજી શેઠે જે એને મૂડીમાં જોયા મહારાજને, અને એમના મિત્ર જે જીવા પટેલ હતા એને જે નિશ્ચય કરાવ્યો એ જ નરો નારાયણાનંદ સ્વામી. કોઈ મુમુક્ષુને આપણે એવો જોઈએ ને કે આ અત્યારે જ આવ્યો છે બે વર્ષમાં, બહુ પાકો ભગત થઈ ગયો, બહુ પાકો ભગત થઈ ગયો, કોઈ એવા દેખાય અમારા ત્યાગીમાં એવા દેખાય, 6 મહિના 12 મહિના 2 વર્ષથી હોય પણ બહુ જ ભરપૂર એની અંદર ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યના આખામ ધોધ વહેતા હોય એવા હોય. હા, ઘણી વખત એવું પણ હોય છે કે શરૂઆતનો ફોર્સ જબરો હોય એટલે પણ હોય, પણ કોન્સ્ટન્ટ પછી વધતું રહે જેનું ચડતો ને ચડતો રંગ દેખાય. આશ્ચર્ય લાગે કે થોડા સમયમાં આટલું બધું ક્યાંથી, એનું કંઈ થોડા સમયનું નથી. જે સત્સંગી આજ આવ્યો અને તરત ચડવા લાગ્યો એ આપણને એવું દેખાય છે કે આજ આવ્યો, પણ એ ગયા જન્મનો 50 પગથિયા ચડેલો જ છે. એટલે હવે એને 51થી શરૂ કરવાનું. સત્સંગની અંદર એક મોટા મોટો ફાયદો એ છે કે અહીં જેટલા પગથિયા ચડી ગયા ત્યાંથી નીચે નથી પડાતું. કદાચ આપણે કંઈક અટકી ગયા તો એના એ પગથિયે જ આપણી ફરીથી જ્યારે જઈએ ત્યારે ક્રેડિટ એ જ પગથિયે હોય, એટલે ફરી મહારાજ જન્મ આપે તો ફરીથી 55 પગથિયું હોય તો 55મા પગથિયે મૂકી દે, ત્યાંથી જ ચડવાનું હોય. એટલે આપણે જ્યારે સત્સંગમાં આવીએ ત્યારે બીજાને એમ લાગે કે આ પહેલા પગથિયે હજુ હમણાં જ શરૂઆત છે, અને પછી આપણે જોઈએ તો સીધો 55મા પગથિયે ઊભો હોય. એનું કારણ શું? એનું કારણ એ છે કે પૂર્વ 55 પગથિયા ચડેલો છે. મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં કીધું, જે ભક્તિ કરી હશે ક્યારેય વ્યર્થ નહીં જાય, રઝળતા રઝળતા જ્યારે ત્યારે પણ આ ભક્તિ કરી એ પાછી ઉદય થશે. એટલે મહારાજ એ રીતનો યોગ આપે છે. આવા જીવા પટેલ, એ જીવા પટેલના 2 પુત્રો પણ સાધુ થયેલા, યોગાનંદ સ્વામી અને કૃષ્ણાનંદ સ્વામી. એના ભત્રીજા શૂન્યાતીતાનંદ સ્વામી એ સાધુ થયેલા. બોલો, એક જ પરિવારમાં બધા મુક્તો જ મુક્તો, એ ગારે ખા નાખી સાધુ. 2 છોકરાય થઈ ગયા, બાપાય સાધુ થઈ ગયા, ભત્રીજાય સાધુ થઈ ગયા. આવું થાય તો લોકો કે હારા કુટુંબ ઉજળ કરવા બેઠા છે સ્વામિનારાયણ વાળા. પણ મહામુક્તો છે ભાઈ, આપણા મગજની ને આપણા ભેજામાં પહે નહીં એવી વાતો છે. આ તો મહારાજની હેબત પરના ગજા ગઢવી હતા એ પૂર્ણાનંદ સ્વામી થયા હતા, પાછળથી નીકળી ગયા હતા. કડુના કલ્યાણદાસ અદ્ભુતાનંદ સ્વામી થયેલા, એમના 2 ભાઈ પાછા અદ્ભુતાનંદ સ્વામી ને 3 ભાઈઓ હતા કડુના કલ્યાણદાસને. તો સાધુ થવા ગયા ને તો જતા તો રહ્યા, પણ પાછા થોડા સમય ગયો એટલે બીજા સમજાવા ગયા ભાઈઓ અદ્ભુતાનંદ સ્વામીને કે ઘરે આલો. 4 હતા તોય સમજાવા ગયા. બોલો, હવે આ તો એવું છે કે જેની ગોળી મોટી હોય બીજાને પાઈ દે, સમજાય. તો પેલો બીજો ભાઈ ગયો ને તો સ્વામીએ 2 સાધુ કરી દીધા. 2 ગયા ને તે એકને નાના ચૈતન્યાનંદ સ્વામી, બીજા નિષ્કામાનંદ સ્વામી, 2 સાધુ કરી દીધા. તે પેલો ચોથો જે ઘેર હતો ને એને તો સમજાવવાની ઈચ્છા જ થઈને એ કે હું ગયો તો હું ગયો જ, જવાય જ નહીં. સિંહ હતા અદ્ભુતાનંદ સ્વામી. એટલે લગ્નના માંડવેથી ચોથો ફેરો ફરતો જે નીકળી જાય એ કંઈ જેવો તેવો સિંહ હોય. મહારાજે એને અદ્ભુત કામ કર્યું, કોઈ આ સૃષ્ટિમાં કોઈ કરી જ ના શકે, આ દુનિયામાં કોઈ કરી જ ના શકે એવું કામ એને કર્યું. એટલે એનું નામ અદ્ભુત, અદ્ભુત કાર્ય એટલે અદ્ભુત આનંદ પાડી. અને પાછા પાછળથી અદ્ભુત કાર્ય કર્યું, 2 ભાઈ સમજાવવા આવ્યા ને તો એને ભગવા કપડાં પહેરીને સાધુ કરી દીધા. તો ચોથો તો બી ગયો કે હું ગયો તો ગયો, જવાય જ નહીં જ્ઞાની પાસે, એવા હતા. પછી એક ધનાળા ગામ ઝાલાવાડ દેશનું, ત્યાંના વિપ્ર અંબારામ હતા એ ભુજના મહંત વૈષ્ણવાનંદ સ્વામી થયેલા, અને એમને હરિલીલા સિંધુ નામનો હિન્દી ગ્રંથ લખેલો એવા એ સાધુ હતા. ખોલડિયાદના આધારાનંદ સ્વામી, એ તો હમણાં આપણે હમણાં થશે થોડી જ વારમાં આધારાનંદ સ્વામી. આવી રીતના ઝાલાવાડ પ્રાંતની અંદર સિયાની ગામના શિવરામ ભટ્ટ, જે અખંડાનંદ બ્રહ્મચારી હતા, જેમને શ્રીહરિચરિત્રમ નામનો ગ્રંથ લખેલો છે, સદગુરુ ગુણાનંદ સ્વામી પાસે રહેતા અને મોટા મોટા ગ્રંથો લખેલા,
આવા આવા ઝાલાવાડ દેશની અંદર અનેકા અનેક સંતો થયા છે. હંસરાજભાઈએ ખોલડિયાદની અંદર સત્સંગ કરાવ્યો, પોતાના ગામની અંદર મંદિર બનાવ્યું, પોતાના ગામની અંદર ઘરમાં જ મંદિર બનાવ્યું. સતસંગમાં સમર્પણ કેવું રે, ઘર માહી મંદિર બનાવ્યું એવું રે. સતસંગમાં સમર્પણ કેવું રે, ઘર ગાડી પાડી માહી મંદિર બનાવ્યું રે. રાત દિવસ કરે ભજન રે, રાત દિવસ કરે ભજન રે, રાત દિવસ કરે ભજન રે, રાત દિવસ કરે ભજન રે. હરી વિના ન કોઈનું ભજન રે, હરી વિના ન કોઈનું ભજન રે, હરી વિના ન કોઈનું ભજન રે, હરી વિના ન કોઈનું ભજન રે. સતસંગની વાતો કરે છે રે, નવા મોમોક્ષુ હરીને ધરે છે રે. સતસંગની વાતો કરે છે રે, નવા મોમોક્ષુ હરીને ધરે છે. કથા વાર્તાનો રાખ્યો અંગ રે, કથા વાર્તાનો રાખ્યો અંગ રે, કથા વાર્તાનો રાખ્યો અંગ રે, કથા વાર્તાનું રાખ્યું અંગ રે. જગ સુખને કરી દીધું ભંગ રે, જગ સુખને કરી દીધું ભંગ રે, જગ સુખને કરી દીધું ભંગ રે, જગ સુખને કરી દીધું ભંગ રે. હંસરાજભાઈ અને મણીબાઈએ પોતાના ઘરની અંદર અડધા મકાનમાં મંદિર બનાવ્યું. સત્સંગની સ્થાપના જે રીતે થઈ છે આનાથી ગ્રહસ્થ હરિભક્તો તમને પણ ખબર પડે કે આ સત્સંગની સ્થાપનાઓ આ પૂર્વેના આપણા મુક્તોએ કેવી રીતે કરી છે. અડધું ઘર મંદિર માટે અને અડધું ઘર પોતા માટે. હવે મંદિર માટે ઘર હોય એટલે દશા શું થાય એ તમારે જોવી હોય ને તો ખાલી 15 દિવસ અમને તમારા ઘેર રહેવા લઈ જવાના. 15 દિવસ ના લઈ જાઓ કઈ નહીં, અઠવાડિયું લઈ જજો. તમને ખબર પડી જાય કે અડધું મંદિર કરીએ તો શું દશા થાય. સતત અવર જવર, સતત અવર જવર. આજે અહીં અમેરિકાની અંદર તો વિચરણ કરવાનું થાય, જ્યારે આ મંદિર નહોતું ત્યારે આપણે અહીં વિચરણ કરતા હરિભક્તોને ત્યાં 1-2 દિવસ રહેવાનું થાય. પણ કેટલીક વાર શિકાગોની અંદર જેમ આપણા યોગેશ ભગત છે એવાને ઘેર તો 15-15 દિવસ રોકાવાનું થાય. આવું ન્યૂજર્સી જેવું હોય તો 2-2 દિવસ બદલાય ઘર. પણ શિકાગોની અંદર 1 જગ્યાએ ઉતારો થતો અને 1 જગ્યાએ ઉતારો રાખીને પછી ત્યાંથી જવા આવવાનું થાય. એની શ્રદ્ધા વિશેષ એ રીતે તેવી રીતે રાખતા. આજે લંડન જવાનું થાય છે તો લંડનની અંદર આપણા પરમ ભક્ત શ્રી રામજીભાઈ શૈલેષ ભગત એના ઘર આવું મંદિર જેવું જ થઈ ગયું છે. રાતના 1:30 વાગ્યા સુધી ઘરમાં ખડ ખડ ખટપટ હાલતી જ હોય, કારણ કે અમે સાધુ બેઠા હોય. ગમે ત્યારે ગમે તે બેલ મારે, ગમે ત્યારે ગમે તે આવે. મંદિર ઘરની અંદર અડધા ભાગમાં મંદિર કરવું એટલે સાર્વજનિક કરી દેવું. પ્રાઇવેટ પ્રોપર્ટીને સાર્વજનિક કરવી બહુ અઘરી વાત છે. અમારે અહીં રાત્રે 12 વાગે 10:30-11 થાય પછી કથા પૂરી થાય. કથા પૂરી થાય પછી એલાર્મ ચાલુ કરવાનું હોય અમારે સિક્યુરિટી સિસ્ટમનું 12 વાગે, તો એ ભક્તો અહીં જ હોય. અમને થાય કે આ ભક્તો 12 વાગ્યા સુધી શું કરે છે. જો એટલે કોઈ વાર સેવા કરતા હોય, કોઈ વાર સેવા કર્યા પછી એવું હોય કે કથા વાર્તાનું એકબીજા સાથે ડિસ્કશન કરતા હોય, તો 12 વાગે કેવડાવવું પડે કે હવે તમે જ્યારે જાઓ ને ત્યારે અમને કહીને જજો. કારણ કે અમને ખબર ન હોય કે એમનું કેટલું સત્સંગનું ડિસ્કશન આવશે. એટલે વાતો જ કરે સત્સંગને. આપણે તો એવું કહેવાય ને કે ભગવાનના ભક્તો બીજું કંઈ કરતા હોય, કરે જ નહીં ને. એવું તો સત્સંગની જ વાતો કરે. આટલી કથા વાર્તાથી ઘડાયેલા બીજું તો કંઈ ના કરે.
એટલે ખબર પડે અમને કે જો અડધામાં ઘરમાં મંદિર બનાવ્યું તો શું થાય. અડધામાં મંદિર બનાવ્યું, પોતાના ગામની અંદર સત્સંગ કરાવે. વંથલીના કલ્યાણ બાપાને જેવી ટેવ હતી, કલ્યાણ બાપાની એક જ ટેવ હતી, કોઈ પોતાના યોગમાં આવે અને સત્સંગની વાતો કરે. અરે ખેતરની અંદર ચોર આવે હોય ને, ચોર રાત્રે ચોરી કરવા જતો હોય ને, તો પોતાના ખેતરની અંદર દૂરથી જોયો કે આ ચોર છે, એટલે ઓલા ચોરને કહે હાલો હાલો કે તમે ચોરી કરવા જાઓ છો ને, લીલું ઘાસ જોઈએ ને તમારે, હાલો બતાવું તમને, રચકો જોઈએ ને હાલો બતાવું તમને. પોતાના ખેતરમાં લઈ જાય, પોતાના ખેતરમાં લઈ જાય, આ ખેતરમાં કાંઈ ચિંતા કર્યા વિના, હાલો તમે આમથી વાઢો, હું ગોલીબાજીથી વાઢું. એ પાછા વાઢવા લાગે ચોરને. આ એ કઈ સમજણવાળા કઈ સ્થિતિ અને શું વિચારીને જીવતા હશે. આને ચાલો મને કહો આવું કરે એને આપણે હોશિયાર કહીએ કે મૂરખ કહીએ? થોડું બોલો બોલો બોલો, તમે બોલશો તો મને મજા આવશે. શું કહીએ? મૂરખ કહીએ, બુદ્ધિ વિનાનો કહીએ. આપણે એના પરિવારના હોઈએ તો આપણે કહીએ ભાઈ આને કાંઈ ભાન નથી, અક્કલ નથી, આવું જ કહીએ ને? આજે કોઈ આવા કલ્યાણ બાપા હોય તો આપણે આવું જ કહીએ ને? એટલે તો મેં કીધું કે આપણે કબૂતર છીએ, આપણે મોર થવાનું છે. આ બધાના શાસ્ત્રોમાં નામ લખાના, એને જેને જગત મૂરખ કે એના શાસ્ત્રોમાં નામ લખાય, અને આપણા જેવા હોશિયારના ઢગલાઓ રાખ થઈ ગયા એને કોઈ ઓળખતું નથી. જે લોકો ઝીરો થયા એ શાસ્ત્રોમાં હીરો થઈને રહ્યા, અને આપણા જેવા કેટલાય હીરા બધા તૂટી ફૂટી નવરા થઈ ગયા, ભંગારમાં જતા રહ્યા, કોઈ ઓળખતું નથી. શાસ્ત્ર બુદ્ધિનો વિષય નથી, ભગવાનનો માર્ગ એ બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિ જ્યાં વિરામ પામે ત્યાં પરમાત્માના માર્ગનો આરંભ થાય છે. બુદ્ધિનો જ્યાં અંત આવે ત્યાં પુરુષોત્તમની મૂર્તિનો પ્રારંભ થાય છે. બુદ્ધિનો જ્યાં વિરામ પામે ત્યાં સદગુરુની અંદર દિવ્યતાનો પ્રારંભ થાય છે. અને જ્યાં સુધી આ પ્રારંભો થતા નથી ત્યાં સુધી હજુ માર્ગે તો ગાડી હાલી જ નથી, પ્લેન રનવે પર જ નથી કે ઉડવાનું ક્યાંથી. પ્લેન છે એ વાત સાચી, એરપોર્ટ ઉપર છે એ વાત એ સાચી, પણ જ્યાં સુધી રનવે ઉપર નથી ગયું ત્યાં સુધી કોઈ પ્લેન એવું નથી કે સીધું બેઠું હોય એનાથી ઉડે, જવું તો પડે જ. અને રનવે છે બુદ્ધિનો વિરામ. બુદ્ધિ ત્યાં સુધી જ કામની છે, બુદ્ધિથી એટલું જ કામ થાય. આ સાચા સદગુરુ છે, શાસ્ત્રોમાં લખ્યા છે નિષ્કામ નિર્માણ જે નિર્લોભ વર્તમાન એ યુક્ત છે. ઓકે, આ ભગવાનના ભક્તો જેનો હું સંગ કરું છું એ કલ્યાણના માર્ગે એને જોઈને હું ચાલી શકું એવા છે. ઓકે, આ મહારાજ આવા મોટા છે, સર્વોપરિ છે. ઓકે, બસ પતી ગયું, હવે બુદ્ધિને ગાંઠ મારીને બાજુ પર મૂકી દો. હવે સદગુરુ કે, હવે ભગવાનના સંતો ભક્તો રાજી કેમ થાય એમ કરીએ. હંસરાજભાઈ જ્યારે આવો સત્સંગ કરાવે, એક એકને સત્સંગ કરાવે, એક એકને પકડીને, કલ્યાણ બાપા જેમ કરાવતા એમ, ખેતરમાંથી ઘાસ વાટે, પછી રાત્રે બે વાગે ને બે અઢી વાગે એટલે ઘાસ બધું કપાઈ ગયું હોય, પછી ઓલાને શું કહે, જો સાંભળ ભાઈ, જો તે એકલાએ ઘાસ વાટ્યો હોત તો તારે ડબલ ટાઈમ થાત કે નહીં? હા થાત. તો એક કામ કર, હવે તારો ટાઈમ બે કલાક તો બચી ગયા ને, તો આ ચાલ હું તને આ પોટલું પોટલું વાળવાની હું તને ચાળે આપું છું, હાલ લે આ પોટલું બાંધી દઉં, હવે અહીં બેસી જા, બે કલાકનો તારો ટાઈમ બચ્યો, હવે મારી વાતો સાંભળ. અને બે કલાક ચોરને ભગવાન સ્વામિનારાયણની વાતો કરે એમાં સંપ્રદાયની સ્થાપના થઈ છે. ચોરને પણ સ્વામિનારાયણનો સત્સંગી કરે એવા ભક્તો આ સત્સંગની એની દ્રષ્ટિ કેવી હશે કે મારે ચોરને પણ સ્વામિનારાયણ ઓળખાવા છે, આવી દ્રષ્ટિ હતી. તો આપણે કમસે કમ આપણા પરિવારમાં સજ્જનો હોય, આપણા મિત્રો હોય, એવાને તો ઓળખાવીએ. ચોરને ઓળખાવાના પ્રયત્ન કરીએ તો કાંઈ નહીં ને, આપણે બહુ એટલું જોર કરાય નહીં, બળિયા હોઈએ નહીં, આપણે ચોરી કરતા થઈ જઈએ, ચોર જોડે જાજુ બેસીએ. તો તાકાતવાળા હોઈએ તો વાંધો નહીં, તાકાતવાળા ના હોઈએ તો એની ગોળી આપણને ઉતરી જાય, એવું થઈ જાય. દાદા ગુરુજી કહેતા ગ્રહસ્થ તમારી પાસે બેસે તો બહુ એને બોલવા જ ના દેવો, સમજ્યા ને? તમે તમારા ધંધાની બિઝનેસની બહુ વાતો કરો ને કે આમ થાય સ્વામી આમ થાય, અહીં રોકીએ ને તો આવું થઈ જાય, હોના 1000 થઈ જાય, સ્વામીને થાય કારું આ ખોટું થઈ ગયું,
ન્યાવત તો આપણે હોના હજાર કરત. હાલો ભગત, ત્યારે કેવી રીતે રોકાય, કેમ થાય, એમ કરતા કરતા તમારો બિઝનેસ જાણતા જાણતા બિઝનેસમાં આવી જઈએ, તમે સત્સંગમાં ચડવાની જગ્યાએ. એટલે બડિયા હોય તો વાંધો નહીં, નહીં તો બહુ સાંભળાય નહીં. એને કે બોલવા જ ના દેવું, તમારે બોલ બોલ કરવું એટલે તો તમને ક્યાં બોલવા દઈએ. જો પણ જ્યારે બોલાવું ત્યારે બોલજો, ગાવાનું થાય ત્યારે. હા ભલા થઈને મનીબાઈ અને હંસરાજભાઈ એવો એવા બે દંપતિ છે, પવિત્ર જીવન જીવે છે. ખોલડિયાતના સગા સિંધવ, જીવા સિંધવ, અજા સિંધવને એમને સત્સંગ કરાવ્યો. સગા સિંધવના ચાર પુત્રો હતા, હરખાભાઈ, રાજાભાઈ, રામાભાઈ, નારણભાઈ. જીવા સિંધવને સાત પુત્ર હતા, ઘેલાભાઈ, હમીરભાઈ, ખેંગારભાઈ, દાનાભાઈ, નરસિંહભાઈ, દલાભાઈ અને ગણેશભાઈ. આવા ચાર એમને સાત પુત્રો હતા. અજા સિંધવને બે પુત્ર હતા, રૂડાભાઈ અને મૂળાભાઈ. એમાં રૂડાભાઈ તો એવા હતા કે પોતાના આંગણે જો સાધુ આવ્યા હોય ને સાધુ જમ્યા વિના ભૂખ્યા જાય ને તો એને ઊંઘ ના આવે, એવા ભગત હતા કે સાધુ મારા આંગણાથી ક્યારેય ભૂખ્યા ના જવા જોઈએ. ખોલડિયાદના અડાલજા અટકના મૂળજીભાઈ પટેલ હતા, એ ગામના મુખી હતા. એમને અને દાદુભાઈ નામે એક એમના ભાઈ હતા. એમના દીકરાનું નામ ડુંગરભાઈ હતું અને એના દીકરાનું નામ ભગુભાઈ હતું. એ બધાને હંસરાજ ભગતના યોગથી આખો પરિવાર બધોય સત્સંગી થયેલો. એટલે આખું ખોલડિયાદ, એ ખોલડિયાદ સત્સંગી થયેલું. એટલે મહારાજને બહુ પ્રાર્થના કરી કે મહારાજ તમે અમારે ગામ પધારો. એટલે મહારાજ પછી એમને ગામ પધારેલા. ત્યાં ખેંગારભાઈના પિતા જે જીવા સિંધવ એને ઘેર એક રાત રોકાયેલા, જે આપણે ગઈકાલ કીર્તન ગાયું હતું કે મહારાજ પધાર્યા. ત્યાં ખોલડિયાદના ભાવિક ભક્તોની રજા લઈને મહારાજ પછી ત્યાંથી આગળ ગયા. હંસરાજભાઈ જે હતા એ હંસરાજભાઈના જે ધર્મપત્ની મણિબાઈ હતા એ ધર્મનિષ્ઠ હતા, પતિવ્રતા હતા અને પોતાના પુત્રોને સંસ્કાર આપવાનું કાર્ય કરતા હતા. મણિબા કેવા હતા? મણિબાએ સંસ્કાર દીધા એવા રે, વિરજીને બનાવવા મણી જેવા રે. મણિબાએ સંસ્કાર દીધા એવા રે, વિરજીને બનાવવા મણી જેવા રે. મણિબાએ સંસ્કાર દીધા એવા રે, વીર જીને બનાવવા મણી જેવા રે. મણિબાએ સંસ્કાર દીધા એવા રે, વીર જીને બનાવવા મણી જેવા રે. માતા તાની પદવી છે ઊંચી રે, માતા તાની પદવી છે ઊંચી રે. માતા તાની પદવી છે ઊંચી રે, માતા તાની પદવી છે ઊંચી રે. પુત્ર પરિવારની મોક્ષ ઊંચી રે, પુત્ર પરિવારની મોક્ષ કૂંચી રે. પુત્ર પરિવારની મોક્ષ કૂંચી રે, પુત્ર પરિવારની મોક્ષ કૂંચી રે, પુત્ર પરિવારની મોક્ષ કૂંચી રે, પુત્ર પરિવારની મોક્ષ કૂંચી રે. મણિબાઈ પણ એવા સંસ્કારી અને પોતાના પુત્રને રાત અને દિવસ મણી જેવા બનાવવા માટે ભગવાનની વાતો કરતા. માતા અને પિતા થવું એ ખાલી કાંઈ પુત્ર અને પુત્રીને જન્મ આપી દેવાથી માતા અને પિતા થવાતું નથી. જે માતા પોતાના પુત્ર અને પુત્રીને ભગવાનને ભેટાડે, જે પિતા પોતાના પુત્ર અને પુત્રીને ભગવાનને ભેટાડે એ સાચા માતા પિતા છે. ક્યારેય પણ ગૃહસ્થ આશ્રમમાં રહેલા ભક્તો પોતાના દીકરા દીકરીઓને લાલ લડાવવામાં સંસ્કારનું જતન કરવાનું ભૂલી ન જાય. મણિબાએ પોતાના પુત્ર અને પુત્રીને, હા ચોક્કસ માનું છું કે આજે વિદેશની અંદર તમારું હોલ્ટ એની ઉપર 15-17 વર્ષ સુધી છે, 15-17 ને 18મું વર્ષ થાય પછી તમારો હોલ્ટ એની ઉપર નથી રહેતો, 18 વર્ષ પછી એ જાય સ્વતંત્ર થાય, કોલેજમાં જાય સ્વતંત્ર થઈને એમાં બગાડ આવે એ એનું પ્રારબ્ધ છે, એને કર્યું એમાં તમે દોષિત નથી આજના યુગ પ્રમાણે. પરંતુ 15-17 વર્ષ સુધી તો તમારી ફરજ સંપૂર્ણ છે, તમે ગૃહસ્થ આશ્રમમાં છો એટલે તમારે તમારા દીકરા દીકરીઓનું જતન કરવું જ. ઘણી વખત જોઈએ કે ગૃહસ્થ આશ્રમમાં રહેલા ભક્તો એક દીકરો હોય કે એકની એક દીકરી હોય એટલે એને લાડકોળ કરવાની અંદર એને સારા ફોન લાવી દઈએ, એને સારી ગાડીઓ લાવી દઈએ, એને સારું સારું જમાડી દઈએ, સારી જગ્યાએ ફરવા લઈ જાય, બધું સારું છે.
કઈ વાંધો નથી, પણ મર્સિડીઝ કાર હોય પણ બ્રેક ના હોય તો? કાર ગમે એટલી સારી, BMW છે પણ બ્રેક નથી તો ચાલે? ચાલે ખરી? ના ચાલે. એમ ગમે એટલા આપણે લાડકોર કરીએ એ આપણી ફરજમાં છે, મા બાપની ફરજમાં છે કે તમારી પાસે સંપત્તિ હોય તમે એને ચોક્કસ એની પાછળ ખર્ચો, તમે એને સારામાં સારો અભ્યાસ કરાવો, એ આ લોકની અંદર પણ એક પ્રતિભાશાળી બને એવી કળાઓ અને એમાં કળા કૌશલ્ય વિકસે એવું કરો, કરાટેના ક્લાસ પણ કરાવો એને, એને બીજી એને સ્વિમિંગ શીખવાનું હોય, જે કંઈ શીખવાનું હોય, આ લોકનું, આ લોકની દ્રષ્ટિએ જરૂરી છે, આજે કોઈ જગ્યાએ ઊભો રહે તેની પ્રતિભા જોઈએ, જરૂરી છે, કરાવવાનું છે. પરંતુ સંસ્કાર પહેલા નંબરે છે, એ જો સંસ્કાર એની પાસે હશે તો બાકીની કળાઓ નહીં હોય તો પણ એને હંમેશા સમૃદ્ધિ લાગશે, બાકી બધું જ હશે પણ સંસ્કાર નહીં હોય તેની બધી સમૃદ્ધિ હશે ને તો એને એવું લાગશે કે હું કંગાળ છું, આપણને એવું લાગશે હું કંગાળ છું. છોકરો ડૉક્ટર થઈ ગયો, ભણી ગણીને બહુ આપણે સરસ ભણાવ્યો એને, પણ પાણી પાવા જ ના આવ્યો, કોઈ દી પૂછવાય ના આવ્યો કે બાપા કેમ છે, તો તો શું કામનું? માટે સંસ્કાર આપવાનું કાર્ય પહેલાં કરવું, તમે બધા કરો જ છો. મણીબાઈ એવા હતા પોતાના પુત્રોને, એમાં એ વીરજી પ્રત્યે બહુ હેત હતું, કારણ કે વીરજી એવા હતા પુત્રોય ઘણા હોય પણ ઘણી વખત મા બાપ ગમે એટલું આપે પણ આવે એ કયા બ્રહ્માંડમાંથી આવી ગયો હોય તો કંઈ સાંભળે જ નહીં બાપાને માનું, બોલો, કારણ કે એ લેવા આવ્યો હોય, ગયા જન્મનો વેરી હોય, વેર કરવા આવ્યો હોય, તે આ જન્મે તમારે જન્મ્યો હોય ત્યારથી જ ઊંધો જ હાલે એવાય હોય. છતાંય પણ ગર્ભના સંસ્કારો હોય, ગર્ભના સંસ્કારોને શાસ્ત્રની કહેલી વિધિથી જો બધું કરવામાં આવેલું હોય તો ચોક્કસ આત્મા પવિત્ર પરિવારને ત્યાં પવિત્ર જ આવે છે, દૈવી પરિવારમાં દૈવી આત્મા જ આવે છે, દૈવી આત્મા જ આવે છે. મનીબાઈ એવા સંસ્કાર દીધા, વીરજીભાઈ પોતાના પિતા હંસરાજભાઈ સાથે રોજ કીર્તન ભક્તિ કરે ખોલડિયાદમાં, આખો પરિવાર મંદિર જેવું બનાવેલું, એટલે હાંચ પડે બધા ભેગા થઈ જાય ખોલડિયાદ આખું, વીરજીભાઈ ત્યાં સત્સંગ થાય, મૂર્તિ પધરાવેલી, હરિમંદિર કરેલું, બાપ ને દીકરો બે ભજન ગાય, આખું ગામ ભજનને સાંભળે, મનીબા બહેનોમાં વાતો કરે, હંસરાજભાઈ પુરુષોમાં વાતો કરે, અને એ વાતને વીરજી સાંભળ્યા કરે. એ વાતોની અંદર ક્યારેક આવે કે આ જગતને છોડીને જવાનું છે, આ જગત નાશવંત છે, આ બધું જ મૂકીને જવાનું છે, એક દિવસ આ બધું જ અહીંનું અહીં પડ્યું રહેવાનું છે, આવી વાતો જ્યારે આવે ને ત્યારે વીરજી ચકોર થઈને સાંભળે. હંસરાજભાઈ જ્યારે વાત કરતા હોય, મોટા બાજનસા જેવા જતા રહ્યા, 18 તુંબાઓનું રાજ હતું એવા બધાએ રાખ થઈ ગયા, માટે આ લોકમાંથી કાંઈ હારે આવવાનું નથી. હું ઘણી વખત કહું છું, પોતાના મૃત્યુનું પથારીને છે ને એક વખત દિવસમાં જોવી જોઈએ વ્યક્તિએ, એક વખત. આપણે અમેરિકામાં રહીએ છીએ ને, એક વખત આપણા બોક્સને જોઈ લેવાનું, કયું બોક્સ સમજો છો ને, હે, એ બોક્સને જોઈ લેવાનું, એ બોક્સને જોઈ લેવાનું ને એની ઉપર મૂકેલા પુષ્પને જોઈ લેવાના. એક વખત તો રાત્રે હુઈએ ત્યારે જ હુઈ જવું ભેગું, વિચારીને કે ઉઠ્યા તો ઉઠ્યા અવારે, નહીં તો ચોક્કસ આ તો કરવાના જ છે બધાય, એને એક વખત જોઈ લેવું જોઈએ. દિવસમાં એક વખત જે પોતાના મૃત્યુને સંભાળી લે છે એ ક્યારેય પણ ભગવાનના માર્ગેથી પાછો પડતો નથી. મહારાજ જો એમ કહેતા હોય અંત્યના 30મા વચનામૃતમાં, આ ઘડીએ આ પડે મરી જવું છે, આવું અમને અનુસંધાન રહે છે, આ ઘડીએ અને આ પડે મરી જવું છે એવું અનુસંધાન રહે છે. આપણે કોઈ જગ્યાએ ગયા હોઈએ અને આપણું પ્લેન હોય કે એરપોર્ટ હોય કોઈ જગ્યાએ બેઠા છે કોઈ સ્થાનમાં, અને અચાનક ત્યાં આગળ 5 જણા 5 કોઈક આતંકવાદી આવી ગયા છે ને બધી બાજુથી ઘેરી લીધા છે, આપણને, આપણે બધા લેયરમાં છીએ, જ્યુસ પીતાઓ, ખાતાઓ પીતાઓ, બધું જ, પણ એક જ મિનિટમાં સમાચાર મળે કે અત્યારે આ પ્લેન હાઈજેક થયું છે, શું થાય? બસ પછી શું કલ્પના, એની અંદર કોઈક બંદૂકની એક ગોળીનો ભડાકો આવ્યો, ખારું, કોઈક એક મરી ગયો, પછી શું થાય? પછીનું જે અનુસંધાન છે ને એ અનુસંધાન પડે પડે જ્યારે આપણે કોઈ બંધનમાં નથી ત્યારે જરૂર છે. એ બંધન એટલા માટે જરૂર છે
કે ભગવાનના ભજન માટે આ જીવ ભયથી જ ભગવાનનું ભજન કરે, હેતથી ભજન કરે એવા તો બહુ ઓછા હોય. તમે જો મંદિરોમાં ધૂન ક્યારે બહુ થાય ઇન્ડિયામાં? વરસાદ ના પડે ત્યારે. તમે 24 કલાકની ધૂન શાના માટે? ભાઈ વરસાદ નથી થતો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જપ ચાલુ થઈ જાય, યજ્ઞ ચાલુ થઈ જાય, કોઈ જગ્યાએ સ્વામિનારાયણનું ભજન, કોઈ જગ્યાએ રામનું ભજન, કોઈ જગ્યાએ કૃષ્ણનું ભજન, બધાય લાગી જાય. કારણ કે દુષ્કાળ છે, દુઃખ આવે એટલે તરત ભજન કરવા, અને સુખ આવે ભગવાનને કે બાય બાય, એટલે જ ભગવાને દુઃખની રચના કરી છે, એટલે જ રચના કરી છે. માટે ભગવાનનું ભજન કરવું. વીરજીભાઈ જ્યારે સાંભળે છે કે આ જગતને મૂકીને જવાનું જ છે, મનીબા ઘણી વખત વીરજીને વાત કરે, બેટા આપણે બધાય તો આ પાણીની પરબે ભેગા થયા છે, પાણીની પરબે પાણી પીવા માટે ભેગા થયા હોય અને વાતો કરતા હોય તો એ હેત જે હોય એ કેટલી વાર રહે? પાણી પીતા સુધી. પીને જેવા છૂટા પડ્યા, આવજો પ્લેનમાં, અહીંથી ઇન્ડિયા જતા હો, ન્યૂજર્સી નેવાર્ક એરપોર્ટ ઉપરથી બેઠા, કયા ગામના તમે? હું આ ગામનો. તમે કયા ગામના? આ ગામના. ઓહો, તમારી બાજુમાં જ મારી સીટ છે, લો સરસ. પ્લેનમાં બેઠા, વાતો કરી, સત્સંગમાં જો હોઈએ ને આપણને કલ્યાણ બાપા જેવી ટેવ હોય તો થોડીક આપણે આપણી ગોળી પીવડાવીએ એને, અને આપણે જો કબૂતર જેવા ભગત હોઈએ તો પછી દીકરા દીકરીઓને ધંધા ને બિઝનેસ ને બધી વાતો ચાલુ કરીએ, ઠેક ઇન્ડિયા આવતા સુધી વાતો ખૂટે નહીં. ઓલાને 2 મિનિટે વાત ના કરીએ કે આવું મંદિર છે, આવા મહારાજ છે, આવા સાધુ છે. ધીમનભાઈ આ સભામાં બેઠા છે, આવે ત્યારે પૂછજો. અમે લંડન જતા હતા ગયા વર્ષે, ધીમનભાઈ સેવામાં લીધા હતા પાર્ષદ તરીકે, તો અમે અહીં નેવાર્ક એરપોર્ટ ઉપર ફરી હતા અને બેઠા હતા, એટલે અમે વહેલા પહોંચેલા હોઈએ ને ટાઈમ કરતા, ભાઈ બેઠા હતા એટલે જોઈશ, જુવાન એકદમ યંગ છોકરો 22 વર્ષનો, પેલી જોઈશનો એનો ડ્રેસ હોય ને ટોપી ને દાઢી ને, એ બેઠો હતો દૂર. એટલે હું પાછો આમ ગોત્યા કરું કંઈક કે કંઈક મળી જાય તો નાખે, એટલે પછી બાજુમાં ધીમનભાઈ હતા ને નીલકંઠ સ્વામી, અમે 2 સંતો હતા લગભગ. પછી મેં ધીમનભાઈને કીધું એને બોલાવો, એટલે બોલાવે, એટલે એ એરપોર્ટ ઉપર બેઠેલો તો પ્લેનની, પ્લેનનું કાચ જે હોય એ કાચની સાઈડ ઉપર જે મૂકેલી સીટો હતી એટલે સીધું પ્લેન દેખાય, પબ્લિક ના દેખાય, એ પોઝિશનમાં બેઠેલો. અને અમને એ બાજુમાં કોઈ બીજી બાજુ પર બાઈઓ બેઠી હશે એક ખૂણામાં, એટલે અમે એક બાજુ પર બીજી સીટ પર બેઠા, એટલે અમે આમ બેઠા હતા, એ આમ બેઠા હતા. પછી એને થોડી જિજ્ઞાસા થઈ કે આ ડ્રેસ શું છે, આ મહારાજે કોડ એવો સરસ આપ્યો છે ને, તો બધાએ અમને જોવે. એટલે પછી એ બાજુમાં આવીને બેઠા, એટલે અમે બોલાવ્યો, એટલે એને એવું હતું જ કે મારે વાત કરવી જ છે આ લોકો જોડે. અને મેં ધીમનભાઈને કીધું એને બોલાવો, એટલે બોલાવ્યા, બેઠા. પછી અમે બધી અમારી વાત કરી કે ભાઈ અમારો આવો ધર્મ છે, આવો નિયમ છે, આ તે સાધુનું આવું હોય. ધીમનભાઈ સમજાવ્યું, એટલે કે હું મેરિડ છું, મારી ઉંમર 24 કે 25 વર્ષની છે, મારે એક પત્ની છે, પણ મારે હું છે એ જુઈસ સંપ્રદાયની અંદર હું એક પ્રીચર છું, પ્રીચ કરું છું જુઈસ મારા ધર્મ વિશેનું. તો મારે એવું છે કે હું મારી પરનેલી સ્ત્રી સિવાય બીજી સ્ત્રીઓનું મોઢું ક્યારેય ન જો, એવો કાયદો છે અમારા. એટલા માટે હું અહીં એરપોર્ટ ઉપર પણ આ દિશામાં એટલા માટે બેઠો છું કે મને કોઈ નજરમાં ના આવે. ગજબનું કહેવાય. આપણને ઘણી વખત આશ્ચર્ય લાગે કે કેવો ધર્મ પાડતા હોય છે પાડવાવાળા. પછી થોડી વાર વાતો કરી, પછી એને ઘનશ્યામ મહારાજનું મેં કીધું, ભગત એને દર્શન કરાવો ઘનશ્યામ મહારાજના આપણા. હવે એ લોકો તો કાંઈ મૂર્તિ પૂજા માને નહીં ને, એટલે ધીમનભાઈ કીધું કે આ અમારા ગોડ છે આ તે, એટલે એને બહુ એમાં રુચિ ના લાગી, કારણ કે એ લોકો એમાં નથી માનતા, એના ધર્મ પ્રમાણે મૂર્તિ પૂજામાં નથી માનતા. મેં કીધું કંઈ નહીં, એની નજર પડી એટલે બીજ બળતો થાય ને, આપણે બતાવો. ધીમનભાઈ કે સ્વામી એ નહીં માને આ તે. મેં કીધું ના માને તો આપણે બતાવવાનું, બેઠો જ છે એ, એનું આટલું બધું કહી જાય તો આપણે આપણું થોડું કહેવું તો જોઈએ ને. ને બતાવ્યું, મૂર્તિના દર્શન કર્યા મહારાજના. પછી તરત કોઈ એક મોટો એનાથી વડીલ કોઈ ડોસો હતો એ એવું પહેરેલો, એ દોડતો દોડતો આવ્યો, એને આમ કહી એને ઈશારો કર્યો, ઓલો કે હું 15 મિનિટમાં આવું છું, 15 કે 20 મિનિટમાં આવું છું. એ લંડન જ આવતા હતા પ્લેનમાં, ગયા 20-25 મિનિટ પછી આવ્યા, ફરી પાછો આવીને બેઠો.
એટલે પછી એને પાછું અમે બધી વાત કર્યા, એટલે એને એને એક જ વસ્તુ હતું કે આઈડલ એટલે કે મૂર્તિ એ નથી, એમ મૂર્તિ ના હોય, મૂર્તિ એ ભગવાન નથી. એને એવું એને અમને દ્રઢ કરાવવું હતું. વિચારો તમે, એ આવીને બેઠો એટલે મેં પૂછ્યું કે ક્યાં જઈને આવ્યા ધીમનભાઈ પૂછ્યું, તો એ કે હું મારી પ્રિય કરવા ગયો હતો. તમે વિચારો, સાંજના 8:30-9 પ્લેન હતું, પણ 20 કે 25 મિનિટ એની પ્રે કરવા માટે, એક ધર્મને સાચવવા માટે એ વ્યક્તિઓ એક પ્રે કરવા માટે અલગ દિશામાં જતા રહે. આપણે તો ભગવાનના ભગત હોઈએ, માનસી પૂજા ભૂલી જઈએ. બોલો, લગ્નના પ્રસંગમાં ગયા હોય માનસી પૂજા ભૂલી જઈએ, મંદિરમાં બેઠા હોય જો વાતો એ ચડ્યા તોય માનસી પૂજાની ચેષ્ટા ભૂલી જઈએ. ધર્મની દ્રઢતા હોય એમને એમ નથી. જે લોકોએ ધર્મને સાચવ્યો છે, જ્યાં જ્યાં સાચવ્યો છે, એ બધા પોતાના ધર્મ માટે મૂરખ થયા છે. પોતાના ધર્મ માટે એને બુદ્ધિને લોક માર્યું છે ત્યારે ધર્મ સચવાયા છે. બાકી એવું ના વિચારે હું લંડન જાઉં છું, આજે 20 મિનિટ મારી કદાચ પૂજા નહીં કરું તો શું, પણ નહીં, એનો ટાઈમ થયો એટલે નીકળી ગયા. ગમે એવી વાતો કરતા હતા તોય, અને આવી અને પછી એટલું નહીં, લંડન જતા સુધી વારે વારે એની સીટ પરથી ઊભો થઈને આવે અને અમને પૂછે તમે કંઈ ખાતા પીતા નથી કાંઈ? અમે કીધું અમે નથી ખાતા, તો કે હું કંઈ નથી ખાતો, જ્યુસ એકલું જ પીવું છું પ્લેનમાં. પણ એને વારે વારે આવીને ઓલી મૂર્તિવાળી જ વાત કાઢે. બોલો, લંડન આવતા સુધી અમારો પીછો ના છોડ્યો એને, મૂર્તિની જ વાત કરે, એના 2-5 એના ધર્મ વિશે વાતો કરે. ત્યારે આપણને થાય કે એને પોતાના ધર્મને પીવડાવવાની કેટલી ખેવના છે. એક એક ક્રિશ્ચન ચર્ચની અંદર અમે જોર્જિયાથી આવતા હતા અને ગુરુજી આરે હતા, અને મોટું એક ચર્ચ જોયું. તે ગુરુજીને પાછી રૂચિ કરી, ગુરુજી કે આ લોકો જોવા જઈએ આ લોકો કેવી પ્રવૃત્તિ કરે છે. અમે અંદર ગયા, સંજીવ ભગતને બધા આરે હતા, વેદાંતે હતો ને ત્યાર, પેલો એક જુવાન છોકરો હતો 18 વર્ષનો, ત્યાં ગયા અંદર એટલે વાત કરી. પેલો જે એનો સમજાવવાવાળો હોય ને એક ત્યાં હોય ને બધા 2-5 જણ, એવો એક છોકરો ગુરુજીને ગમી ગયો. ગુરુજી એનારે વાત કરવા લાગ્યા બધી, એટલે પેલા વચ્ચે ટ્રાન્સલેશન કરે, એટલે પછી પેલો બહુ ખુશ થયો. એટલે ગુરુજીની વાત એને સાંભળી, ગુરુજીએ જે કીધું એ, અને એને એનું ક્રિશ્ચિયનિટીનું બધું કીધું. પછી કંઈક એને એવી આમ એની એની ક્રિશ્ચિયનિટી માટેની કોઈ નિષ્ઠાની વાત કરી, એટલે ગુરુજી એના પર બહુ રાજી થયા કે એને પોતાના ધર્મની કેટલી વફાદારી છે એમ. પછી ગુરુજીએ ખાલી એટલું છેલ્લે કીધું કે તું આ બહુ સરસ, અને ગુરુજી એવું કીધું કે મારે ક્રિશ્ચિયન થવું હોય તો, ગુરુજીએ એવું કીધું મારે થવું હોય તો, કે થઈ શકો તમે, બધું થઈ શકો, આટલું આટલું તમારે કરવું પડે. ગુરુજી કે નો મીટ નો વાઇન, ગુરુજી એવું કીધું એને કે મીટ નહીં વાઇન નહીં તો, તો કે તમારે થોડું વાઇન તો લેવું પડે, મીટ ના હોય તો ચાલે. એટલે એને એવું જ લાગ્યું કે અમે બધા એના આશ્રિત થઈ જવાના છે. એને પાછું જોયું કે ગુરુજીની પાછળ આવા 5-10 જણા ફરે છે, એટલે એને તો આ તો મોટું ટોળું આવે એવું છે, એટલે તો ખુશ ખુશ થઈ ગયો કે ભલે અત્યારે વાઇનથી ચાલી જતું હોય તોય ક્યાં છે એમ, આવતા હોય 15 જણા તો એક હારે ક્રોસ લટકાવા. ગુરુજીએ થોડી વાર વાતો ચીતો કરી, પછી ગુરુજીએ એને કીધું કે અમે થોડું વિચાર લઈએ પછી કહીશું. એની જોડે ગુરુજીને કંઈક વાતો કરવી હતી, એટલે આ તો એક બાનું હતું, મોટા પુરુષો આવી રીતે બીજ રોપતા હોય જીવનું, સમજે ને. પછી ગુરુજીએ એને એવું કીધું, છેલ્લે સંજીવભાઈને કીધું, એને એવું કહો કે હું પ્રાર્થના કરું છું કે આવતો જન્મ તને સ્વામિનારાયણ સંપ્રદાય મળે. ગુરુજીએ સંજીવ ભગત જોડે એવું એને કહેવડાયું. ત્યારે છોકરો બહાર કમ્પાઉન્ડની અંદર અમને ગાડી સુધી મૂકવા આવ્યો હતો, અને છોકરાએ એવું કીધું કે તું તારા મેન પ્રિસ્ટ છે ને એવું કે મારે કદાચ બીજા 100 જન્મો લેવા પડે તો હું ઈસુ ખ્રિસ્ત માટે લઉં, ક્રિશ્ચિયન જ થઉં, ક્રિશ્ચિયનિટીનો જ પ્રચાર કરું, મારે સ્વામિનારાયણ ત્યાં જન્મ લેવો નથી. ગુરુજી સીધા એને ત્યાં ઊભા હતા અને ગુરુજી એને ભેટી પડ્યા કે વાહ, અને ગુરુજીએ કીધું પછી ગાડીની અંદર કે એને પોતાના ધર્મની કેટલી નિષ્ઠા છે, એને જે ઓળખાણ થઈ આપણને એવી નિષ્ઠા સ્વામિનારાયણની, જો એક જન્મો જન્મ મારે સ્વામિનારાયણ માટે ઘસાવવું છે. બોલો, આ ધર્મ ઊભા રહે છે ને એની પાછળ કારણ કોક પાયામાં આમ ડટાયા હોય છે. અત્યારે આપણે બધા સુખેથી કરીએ છીએ ડટાય, તો આપણાથી 5 જણ તો ડટાય આવી રીતે? હંસરાજભાઈની જેમ, કલ્યાણ બાપાની જેમ 5 જણ તો મહેનત કરે તો થાય. જગતના નાશવંતપણાની વાતો વીરજીભાઈ સાંભળે ત્યારે વીરજીભાઈના હૃદયની અંદર એમ થાય, મનીબા રાત ને દિવસ એક જ વાત કરે
કે જો વીરજી બેટા, આ સત્સંગને તો આ સત્સંગ મળ્યો છે, દિવ્ય છે, પાણીની પરબે આપણે બધા ભેગા થયા છે, એક દિવસ છૂટા પડવાનું છે, માટે ભગવાનને ભજી લેવા. મદાલસાએ જેમ પોતાના પુત્રોને જ્ઞાન આપ્યું, સતી મદાલસાની વાત છે, માર્કંડેય પુરાણની અંદર વિશ્વવસુ ગંધર્વની દીકરી હતી, અને વિશ્વવસુ ગંધર્વની દીકરી હતી અને એના લગ્ન ઋતુધ્વજ નામના રાજા સાથે થયેલા, અને મદાલસાના જ્યારે લગ્ન થયા એનો પહેલો પુત્ર વિક્રાંત એનો જન્મ થયો, ત્યારે મદાલસાને એક જ હતું, જનક જેવી સમજણ એને કરી દીધેલી કે આ જગત તો આખું ખોટું છે. પોતાના દીકરાને હાલરડું ગાતા ગાતા, શુદ્ધોસી બુદ્ધોસી એવા હાલરડાઓ ગાય, તું તો આત્મા છો, આ જગતની અંદર ક્યાંય બંધાતો નહીં, આવી આવી વાતો હાલરડા ગાતા ગાતા એના કાનમાં નાખે. અને આજની માતા મોટો થાય એટલે લગ્ન લાડે કોડે કરાવીશ બેટા, લાડે કોડે કરાવીશ. હજુ પેલો 14 વર્ષનો ના થયો, 12 વર્ષનો થાય, લગ્નની ખબર ના પડતી હોય એને, ત્યાં તો 12 વર્ષથી કેવી આપણે કેવી છોકરી ગોતશું, આના માટે કેવી ગોતશું. હા, ઓલા ભાઈની છે એ છોકરી બહુ સારી છે, આપણે મોટા થઈને એની જોડે જ લગ્ન કરાવશું. ઓલાને 12 વર્ષે લગ્નની ખબર નથી, ત્યાંથી આ કુસંગીના સરદાર જ કહેવાય, પ્રથમના 70માં પ્રમાણે કહું છું. હા, ભલા થઈને મને કોઈ દોષ ના દેતા, પ્રથમના 70માં પૂછી લેજો, સ્વામિનારાયણ ભગવાન કહે છે, હું નથી કહેતો. ચિંતા કરવી એ તમારી ફરજ છે, વાત કરવીને વિચારવું એ તમારી ફરજ છે, પણ એવી જ ઈચ્છા થવી કે આ મારો દીકરો ને દીકરી છે અને પરનાવી જ દેવા છે, એ ખોટું છે. પહેલો વિચાર એ આવવો જોઈએ દરેક મા બાપને, મારા દીકરા દીકરીઓ ભગવાનને ભેટે, પહેલામાં પહેલો વિચાર એ આવે. અને ભગવાનને ભેટવાની અંદર એ નથી ત્યાં જઈ શકે એવા ત્યાગાશ્રમ સુધી, તો એ ગૃહસ્થ આશ્રમમાં રહીને ભગવાનને ભેટે, આવી ઈચ્છા કરવી જોઈએ. દરેક મા બાપે પોતાના પુત્ર ને પુત્રી પાછળ આ જ ઈચ્છા કરવી જોઈએ. તમે બધાએ તો સંસારને અડધો ચાખ્યો ને પૂરો ચાખ્યો ને ઘણા તો કિનારે પૂગી ગયા, વિચારો ને કે અંદરથી નીકળ્યું શું, પાણીને વલોવતા કોઈ દી માખણ ના નીકળે એમ સંસારમાં તો એક ધમન છે, બસ સમય કાઢવાનો છે, બાકી કાંઈ ના નીકળે. પહેલામાં પહેલો વિચારે એ નથી તો પછી એને ચોક્કસ બધું વિચારવું જોઈએ, પણ એ વિચારે ક્યારે કરવો જોઈએ, 18 વર્ષનો, 22 વર્ષનો, 25 વર્ષનો થાય તેથી વિચાર કરવો જોઈએ. હવે 12 વર્ષનો હોય ત્યારથી ઓલાના કાનની અંદર નાખી દે કે તારે તો લગ્ન કરવાના છે, લગ્ન કરવાના છે, લગ્ન કરવાના છે, ઓલો ન્યાથી જ ઘોડો ગોતે 12 વર્ષનો હોય ન્યાથી, અને એના કારણે એના વિચારો એવા થાય. કેવી માતા હશે મદાલસા, પોતાના પુત્રને બુદ્ધોષી શુદ્ધોષી ઉપદેશ આપે. વિક્રાંત મોટો થયો, વિક્રાંતને કે બેટા આ માયા છોડ, હું તારી માં નથી, આ ઋતુધ્વજ તારા બાપ નથી, આ જગત તો આખું હળગેલું જ છે, આ તો બધું માયાજન્ય છે, સ્વપ્નવત છે, જો ભગવાનને ભેટી જાય, એના ખોળામાં બેસી જાય, એના જેવો કોઈ મા બાપ નથી. અને મદાલસાએ વિક્રાંતને જંગલમાં મોકલી દીધો, સાધુ કરી દીધો એક દીકરાને. બીજા દીકરાનો જન્મ થયો સુબાહુ, એને પણ શુદ્ધોષી બુદ્ધોષી હાલરડા ત્યાંથી જ ગાય. બીજા દીકરાને કે જો ભાઈ, તારો મોટો ભાઈ છે ને જંગલમાં જઈને ભજન કરે, અહીં કાંઈ લેવાનું નથી, હું તારી માં નથી, ના તારો બાપ નથી, આ તો બધું સ્વપ્નવત છે, ભેગા થયા છે, બાકી ભાગ. સુબાહુને મોકલી દીધો. ત્રીજો છોકરાનો જન્મ થયો શત્રુમર્દન, ત્રીજાને પણ એ જ ઉપદેશ આપીને મોકલી દીધો. અને ચોથો વિકર્ણ જન્મ્યો, તે વિકર્ણ જન્મ્યો ને તો પેલા ઋતુધ્વજ નથી વાળો, જે છોકરો એ વૈરાગ વાળો કેમ થઈ જાય, રાજાના છોકરા વૈરાગ થાય તો કોને થાય, કોઈ કે સાધુ કોણ થાય, સાધુ કોણ થાય તો કે ખાવા ન મળ્યું તેથી થયા, બોલો, ખાવા ન મળ્યું તેથી થયા, બોલો તો ખરા, ખાલી જગ્યા પૂરો ભલા, સામે બેઠા છો તમને બોલવાનો ચાન્સ આપું તોય નથી બોલતા, ખાવા ન મળ્યું.